ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં તમે પાર્ટ 3 મહેનતનો રોટલો તેનું સરસ મજાનું એનિમેશન જોયું હતું, બરાબર ને? તો આ એનિમેશન જોવાની મજા આવી હતી? તો ફ્રેન્ડ્સ, આજે આપણે એક રમત રમવાના છે. આપણી રમતનું નામ છે શ્રવણની રમત. અહીં શ્રવણ એટલે કે સાંભળવું. તો સૌથી પહેલા તો આપણે આપણા આ પાઠમાં આવતા કેટલાક શબ્દોની નોંધ કરવાની છે. ત્યારબાદ હું પાઠનું વાંચન કરીશ અને તમારે ધ્યાનપૂર્વક આ પાઠનું શ્રવણ કરવાનું છે. અને વચ્ચે વચ્ચે જે આપણે શબ્દો નોંધ્યા છે તે આવતા જાય તેમ તમારે એ શબ્દોને ટીક કરતા જવાનું છે. તો આવી રીતે આપણે આ રમત રમીશું. તો બધાને આ રમત સમજાઈ ગઈ ને? તો ચાલો આપણે આ શ્રવણની રમત શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, નીચેના શબ્દો તમારી નોટબુકમાં નોંધી લો. પ્રામાણિક, સંતોષી, મોચી ભગત, પગરખા, મહારાજ, વિશ્વાસ, વાયડો, બેફિકર, સાચુકલો, પરચુણા, હરામ, પારસમણી, ઓજારો, ભિક્ષા. તો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દોની નોંધ તમારી નોટબુકમાં થઈ ગઈ હશે. હવે હું પાઠનું વાંચન કરીશ. તમારે આ પાઠનું ધ્યાનપૂર્વક શ્રવણ કરવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે નોંધ કરેલા શબ્દો આવે તો તેને ટીક કરતા જવાનું છે. તો ચાલો આપણે રમત શરૂ કરીએ. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો જ. એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા, મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. સાધુ કહે, સીવી દો તો શું લો? મોચીએ કહ્યું, 150 રૂપિયો. સાધુને નવાઈ લાગી. બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 150 રૂપિયા સુધી આવ્યા હતા, પણ આણે તો મૂળમાં જ 150 રૂપિયો કહ્યો. સાધુએ પૂછ્યું, 150 તો કહેવાનો, પણ લેવાના કેટલા? મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. તેણે કહ્યું, જે કહેવાના એ લેવાના મહારાજ, આપની ઈચ્છા હોય તો બનાવું. સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો? મોચી બોલ્યો, પરમ દિવસે આ વખતે. સાધુ કહે, જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. મોચી કહે, જાઓ કે ના જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. બીજા દિવસે વળી એણે મોચીને ત્યાં આંતો માર્યો. મોચીને પૂછ્યું, મોચી ભગત, કેટલે આવ્યો આપણું કામ? મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. છતાંય સાધુને શાંતિ ન વળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો માણું. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. તેણે કહ્યું, મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. નાહક શું કામ ધક્કા ખાઓ છો? સાંજે આવજો, જાઓ. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. તે સમજી ગયા, મોચી સાચુકલો છે, ખરેખરો ભગત છે, કદી જૂઠું બોલતો નથી. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. મોચી પાસે પૈસા છૂટતા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો. તેણે સાધુને કહ્યું, જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુણા લઈ આવું. સાધુએ કહ્યું, રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. મોચીએ કહ્યું,
હું તમાકુ પીતો નથી મહારાજ. તો આપણા તરફથી પગરખા સીવા માટેની દોડી લાવજો. ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. તેમણે હળવેક રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યો. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. બધા ઓજારો સોનાના થઈ ગયા. પછી તે મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લટકી વખતે કહ્યું, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધીના વાંચનમાં આપણે જે શબ્દો નોંધ્યા હતા તે તમારા તીક થઈ ગયા હશે, બરાબર ને? હવે આગળના પાઠનું વાંચન બીજી વાર કરીશું. હવે આપણે આ પાઠ મહેનતનો રોટલો એને વાર્તા સ્વરૂપે સાંભળીશું. વિદ્યાર્થી મિત્રો, એક મોચી હતો. તે પગરખા સીવવાનું કામ કરતો હતો. એક દિવસ તેની દુકાને એક સાધુ આવે છે અને પોતાના પગના પગરખા બનાવવા માટે કહે છે. ત્યારે મોચી પગરખા બનાવવા માટેના 100 રૂપિયો કહે છે. ત્યારે સાધુને આ સાંભળીને નવાઈ લાગે છે, કેમ કે સાધુ બીજી જગ્યાએ પણ પૂછીને આવ્યા હોય છે. ત્યાં બધા તેમને પહેલા 2 રૂપિયા કહેતા હતા, ત્યારબાદ ઓછા કરીને 100 રૂપિયો કહેતા હતા. તેથી સાધુને થાય છે, લાવને આ મોચીને હું પૂછી જોઉં કે 100 રૂપિયો તો કહેવાનું, પણ લેવાના કેટલા? ત્યારે મોચી હસે છે અને કહે છે કે જે કહેવાના એ જ લેવાના. ત્યારે મોચી કહે છે કે જો તમારી ઈચ્છા હોય તો પગરખા બનાવી આપું. સાધુ મહારાજ કહે છે કે હા, બનાવી દેજો, પણ મને ક્યારે આપશો? ત્યારે મોચી કહે છે કે પરમ દિવસે સાંજે તમને તમારા પગરખા મળી જશે. પણ સાધુ મહારાજ કહે છે કે જો પરમ દિવસે સાંજે મારે બહાર ગામ જવાનું છે, તેથી મોડું ના કરતા. ત્યારે મોચી કહે છે કે તમે બહાર ગામ જાઓ કે ના જાઓ, પણ તમારા પગરખા તમને મળી જશે. પણ આ સાધુ મહારાજને મોચીની વાતમાં વિશ્વાસ હોતો નથી. તેથી તે બીજે દિવસે સવારે મોચીની દુકાને જાય છે અને પૂછે છે કે મારું પગરખા સીવવાનું કામ ક્યાં આવ્યું? ત્યારે મોચી કહે છે કે તમે ચિંતા નહીં કરો, તમારા પગરખા તમને સમય પર મળી જશે, તમે ઘરે જાઓ. ફરીથી બીજા દિવસે સવારે સાધુ મહારાજ મોચીની દુકાને આવે છે. ત્યારે તો મોચી સીધું જ કહી દે છે કે સાધુ મહારાજ, તમને માણસ ઓળખતા આવડતું નથી. તમને લાગે છે કે પૂરી દુનિયા જૂઠું જ બોલે છે. ખોટા ખોટા ધક્કા ના ખાઓ, તમને તમારા પગરખા સાંજે મળી જશે. આમ કહીને તેમને ઘરે જવા માટે કહે છે. સાંજે સાધુ ફરીથી મોચીની દુકાને આવે છે અને જુએ છે તો તેમના પગરખા સીવાઈને તૈયાર થઈ ગયા હોય છે. તે મોચી ઉપર ખુશ થઈ જાય છે અને વિચારે છે કે મોચી ખરેખર સાચું જ કહેતો હતો અને મોચીને પગરખાના પૈસા આપે છે. મોચી પાસે પૈસા છૂટતા હોતા નથી, તેથી તે સાધુ મહારાજને કહે છે કે તમે જરા થોભો, હું સામેની દુકાનેથી છૂટતા પૈસા લઈને આવું છું. ત્યારે સાધુ પેલા મોચીને કહે છે કે બાકીના પૈસા રહેવા દો તમારી પાસે. ત્યારે મોચી કહે છે કે મહેનત વગરના રૂપિયા હું મારી પાસે રાખી શકું નહીં. એમ કહીને તે સામેની દુકાને છૂટતા લેવા ચાલ્યો જાય છે. ત્યારે સાધુ મહારાજ મોચી વિશે વિચારે છે કે ખરેખર આ માણસ સાચો છે, એની ભાવના સારી છે, તેથી તે પોતાની જોડીમાંથી પારસમણી કાઢે છે અને આ મોચીના બધા ઓજારેને પારસમણીથી ચમકાવીને સોનાના કરી નાખે છે. અને ત્યાંથી પછી મોચી પાસે જાય છે અને પોતાના બાકી નીકળતા પૈસા લઈને પોતાના રસ્તે ચાલ્યા જાય છે. આ તરફ મોચી ફરીથી પાછી પોતાની દુકાને આવે છે અને જુએ છે તો તેના બધા ઓજારો સોનાના થઈ ગયેલા હોય છે.
એ તો પોતાના માથા ઉપર હાથ મૂકીને દુખી થઈ જાય છે અને વિચારે છે કે હવે આ સોનાના ઓજારોથી હું બૂટ ચંપલ કેવી રીતે બનાવીશ, અને એ તો એ બધાને એક કોથળામાં ભરે છે અને ખૂણામાં મૂકી દે છે અને પોતાના જૂના ઓજારો પાછા બહાર કરે છે અને ત્યારબાદ એ જૂના ઓજારોથી ફરીથી પોતાનું કામ શરૂ કરે છે। આમ કરતા કરતા વર્ષ દિવસ સુધી એ કામ કરે છે ત્યારે તે પોતાના માટે નવા ઓજારો ખરીદી શકે છે। એક દિવસ મોચી ભજન ગાતા ગાતા પોતાનું કામ કરી રહ્યો હતો ત્યારે તેના કાને શબ્દો સંભળાય છે, કેમ છો મોચી ભગત? તો એ જુએ છે તો પેલા સાધુ મહારાજ હોય છે અને મોચી સાધુને કહે છે કે મારા ઓજારો બગાડી ગયા હતા એ તમે જ હતા ને। આ સાંભળીને સાધુને નવાઈ લાગે છે। સાધુને એમ હતું કે મને જોતાની સાથે જ મોચી પગે લાગશે અને મારો આભાર માનશે, પણ અહીં તો મોચી આ સાધુ મહારાજને ઠપકો આપી રહ્યો હતો એટલે સાધુને શંકા જાય છે કે નક્કી આ મોચી સોનાના ઓજારોને પિત્તળના સમજી બેઠો લાગે છે અને પૂછે છે કે કંઈક તે એ ઓજારો ફેંકી તો નથી દીધા ને। ત્યારે મોચી કહે છે કે આ તમારા ઓજારો ખૂણામાં પડ્યા છે, એ સોનાના ઓજારો મારે શા કામના? ત્યારે સાધુ તેને સમજાવે છે કે આ સોનાના ઓજારો વેચીને તું પૈસા કમાઈ શકે છે, તેનાથી તારી આ નાની દુકાનને મોટી દુકાન બનાવી શકે છે, કામ કરવા માટે માણસો રાખી શકે છે અને મોજથી જીવી શકે છે। ત્યારે મોચી સાધુ મહારાજને જવાબ આપે છે કે પછી ભગવાને મને જે આ હાથ અને પગ આપ્યા છે તે શું કામના, અને આ સોનું મેં મારી મહેનતથી કમાયેલું નથી તો એને હું વાપરી શકું નહીં। ત્યારે સાધુ મોચીને જોતા જ રહી જાય છે અને સાધુ પણ પછી નિર્ણય કરે છે કે હવેથી હું પણ મારા હાથ અને પગથી મહેનત કરીને જ ખાઈશ। તો આ પ્રમાણે સાધુ પણ મોચીની વાત સાથે સંમત થાય છે। તો ફ્રેન્ડ્સ, હવે આ પાઠની વિગતે સમજૂતી આવતા અંકમાં મેળવીશું। બાય બાય।